પરંતુ આ રામ લલ્લા બિરાજમાન થઈ રહ્યા છે અત્યાર સુધી આપણે કૃષ્ણને લાલ લડાવતા હતા હવે ભગવાન રામનું આ બાળ સ્વરૂપ છે તેને પણ લાલ લડાવવાનો દિવસ છે ત્યારે આ માહોલ વિશે આપનું શું કહેવું છે રામ લલ્લા વિશે આપનું શું કહેવું છે ખરેખર પહેલા તો હું બધાને જય શ્રી આરામ કરવા માંગુ છું સંદેશ ન્યૂઝ ચેનલ ના જોનારા બધાઓને આ જે ગળી છે એ ગળી જે લોકો જુએ છે ને એ બધા ભાગશાળી કહેવાય અરે ભાગ એટલા માટે કે ખરેખર આવી ઘડીઓ આપણને જો દર્શનીય બને અને આવી ઘડીઓ જોવામાં જો આપણને લાહો મળે તો ભગવાનની કૃપા પૂરેપૂરી આપણા ઉપર ઉતરી હોય એવું લાગે છે બીજું તમે બાળ સ્વરૂપની વાત કરી તો બાળ સ્વરૂપ એટલા માટે કે ત્રણ અવસ્થા હોય આપણી મારી બાળ પછી યુવા અવસ્થા અને ઉત્તર અવસ્થા ગણપણ એમાં બાલ અવસ્થા એક નિર્દોષતામાં પ્રતીક તરીકે ગણાય છે કે માણસ યુવાવસ્થામાં નિર્દોષતા નથી ટકાવી શકતો ગડપણમાં નથી ટકાવી શકતો પણ બાલ અવસ્થા એ નિર્દોષતાનું પ્રતિક છે કે બાળક હંમેશા નિર્દોષ જ બનેલું રહે એટલે ભગવાનની જે આ પાંચ વર્ષના સ્વરૂપની જે પ્રતિષ્ઠા કરવામાં આવે છે એનું મૂળ કારણ કે અંદરથી આપણે જે ગુણ લેવા હોય તો પહેલામાં પહેલો ગુણ નિર્દોષતામાં લેવો પડે બીજો ગુણ કે નિર્દોષતા તો ઠીક પણ નિર્દંભ બાળક કોઈ દિવસ દંભી હોતું નથી જેમ એના મનમાં જે આવે બોલી જ જાય પછી એને કોઈની બીક ન લાગે પછી રાજા હોય ગમે તે હોય અમે ઘણી વાર બેન જઈએ કથા કરવા માટે ગમે ત્યાં જઈએ તો બાળકો રમતા હોય તો મોટા મને એમ કે બાપુ આવ્યા બાપુ આવ્યા બાપુ આવ્યા બરાબર પણ બાળકો રમતા હોય કે બાવો જાય બાવો જાય એટલે નિર્દંભ નિર્દોષતા અને એ ખરેખર એટલા માટે બાળકનું સ્વરૂપ છે એ એકદમ બધાને વાલું લાગે તમે ટ્રેનમાં જતા હોય બીજાનું પાર્કું બાળક રમતું હોય તો આપણને એમ થાય કે રમાડી લઈએ એટલે મૂળ ભગવાનનું સ્વરૂપ આ એટલા માટે નક્કી કરી સંતોએ વિદ્વાનોએ કે હંમેશા બાળક સ્વરૂપ જે ભગવાન છે એમાંથી ગુણ જે લેવા હોય નિર્દોષતા છે નિર્દમ છે પછી અહંકાર થઈ બાળકનામાં અહંકાર હોય જ નહીં ગમે તેવા કપડાં પહેરાવો તો એને હારા જ લાગે એ એમ ન કે મને આ મેચિંગ નથી ગમતું કે નથી ગમતું કલિયુગમાં થોડું ઘણું અત્યારે ચાલે છે નાનું બાળક પણ અત્યારે ઘણું શીખી ગયું છે બધું જોયું જોયું કે ભાઈ મારે તો આ પેન્ટ જોઈએ મને આ પેન્ટ ના ગમે એ બધું પણ બાળક છે બાળપણ કેવું રહ્યું હતું બાર ભગવાન રામનું બાળપણ તો તુલસીદાસજી ઠુમક ઠુમક જે એમને પદ લખ્યું છે બરાબર કે ભગવાન રામ જે ચાલતા હતા એ એનું જે દ્રશ્ય બતાવ્યું છે પછી એ માટીમાં પડી જતા હતા ધૂળવાળા થતા હતા એ બધું જોઈ અને વધારે રાજી કૌશલ્યમાં થતા હતા અને પછી દશરથ રાજા થતા હતા બીજું તમે બાર સ્વરૂપ તમે કીધું ને એટલે બાર સ્વરૂપમાં ભગવાન રામ જમવા માટે બેસે એ વખતે દશરથ રાજા એમના ગોદમાં બે અને પછી ખવડાવે દૂધ ને ભાત અથવા તો ને દહીં એ ખવડાવતા એ વખતે રામ જે લીલા કરતા છે તો ભ્રમ પણ ભગવાન પોતાની અંદર એમ કે હું ભ્રમ નથી એવું નાટક માટે નાટક કરવું એટલે પૂરેપૂરું કરવું એટલે બાર સ્વરૂપ રીતે ઉઠી ઉઠીને જતા રહેતા હતા ઉઠી ઉઠીને જતા રહે દોડીને આમ જતા રહે વરી પાછા કૌશલ્યમાં પકડીને લાવે બેટા તું ખાઈ લે તું ખાઈ લે વરી આમ જતા રહે આમ જતા રહે ચિત્ત ઉત આ રીતે બધે એટલે ભગવાન રામ બાર સ્વરૂપમાં એવી લીલા કરી કે બધાને મનગમતી મન મોહક લીલા લાગે કે ભગવાન રામ એમાં તો બેન તમે એમ કરો એ જે રામ

તો એ જ્યારે પૂરી લઈને ફરતા હતા ને એ વખતે એમને એમ થયું કે આ ભ્રમ નથી જ કારણ કે જો રૂવે છે આ દોડે છે આમ અને એ પૂરી હું વાંચકી લો તો મારી પાછળ વરી મારી પૂરી લેવા માટે દોડે છે આમ કરે આ ભ્રમ નથી અને એ વખતે ભગવાનને ભ્રમની સાક્ષી બનાવવા માટે કે આ ભ્રમ છે કે નહીં એ એ માટે એમને એક પરીક્ષા કરી બિલકુલ બિલકુલ આપણે આગળ પણ રામલીલા અંગે ચર્ચા કરતા રહીશું કારણ કે કહેવાય ને આજે રામલીલાનો દિવસ છે આજે બાળ સ્વરૂપ બિરાજમાન થયું છે એની એનામાં પ્રાણ પૂરવાનો દિવસ આવી ગયો છે અને ખાસ અયોધ્યા નગરી તો સજી ધજીને ભગવાન રામને આવકારવા માટે તો તૈયાર છે પરંતુ સમગ્ર ભારત દેશ અને અમે પણ તૈયાર થઈ ચૂક્યા છીએ આગળ પણ આ ચર્ચાને યથાવત રાખીશું સાથે સાથે શાસ્ત્રીય જ્ઞાનની સાથે અયોધ્યાના રંગ પણ આપણે બતાવતા રહીશું